કેટલી જગ્યાએ તમને ઓપ્શન જોઈ છે. તમે એમ નાઈને બહાર નીકળો એટલે બીજું ઓપ્શન કયું આવે? શું પહેરવું એ જ આવે. ઘરવાળીએ જે મૂકી દીધા હોય એ પહેરી લ્યો. ના રે ના, મારો ફેવરિટ કલર, મારા ફેવરિટ કપડાં, આ કપડાં મને શૂટ નથી થતા, મૂકો બાજુ પર, મને જેવા જોઈએ એવા જ કપડાં તમારે મૂકવાના. મને યાદ છે અમે નાના હતા, અમને જિંદગીમાં કપડાંની ચોઈસ કરવા અમારા મા બાપ ક્યાંય લઈ નતા. દસમા ધોરણમાં ભણતા હતા ત્યાં સુધી અમે હાફ પેન્ટ પહેરીને ભણ્યા છીએ, હાફ પેન્ટ. અહીંયા કોઈ 2.5-3 વર્ષનો છોકરો છે, હું ગેરંટી સાથે કહું એ છોકરો જીન્સ પેન્ટમાં હશે, હાફ પેન્ટમાં નહીં જોય. આજુબાજુમાં જોયો એને, ઊંચો કરો, ઊભો કરો, આ છોકરાને ઊભો કરો, મારે જોવો છે ને. હવે મેં તો જોયો નતો, આ પ્રૂવ કરીને બતાવું છું. આ છોકરો અહીંયા બેઠો છે તો મને તો ઉપરનું એનું દેખાય છે, નીચેનું તો દેખાતું, બસ ઉપરનું દેખાય, પેન્ટ દેખાતી હતી, ગેરંટી. આજ સુધી આ કઈ જાદુ નથી હો કેલાલના, કે ઘરેથી નીકળ્યો ત્યારે હાફ પેન્ટ ને અહીંયા આવે એટલે જીન્સમાં આવી જાય. કારણ કે મેં આજ સુધીમાં પ્રવચનમાં આ પોઈન્ટ જ્યારે પણ લીધો ને, જે છોકરો હોય એને ઉભો કર્યો તો 100% જીન્સમાં જ આવ્યો. અને હવે તો કોઈ ક્ષેત્ર દેવતા છે ને એને પણ ખબર પડી જશે કે મારા સાહેબ બોલ્યા ને ઓલો હાફ પેન્ટમાં હોય તો આદુ મંતર જાદુ મંતર છું, એ જીન્સમાં થઈ જવાનું. અમે હાફ પેન્ટમાં હતા ધરમસિંહભાઈ. અમારા મા બાપ એવી ગરીબીમાંથી બહાર આવ્યા હતા કે અમારી હાફ પેન્ટમાં પણ પાછળ ક્યારેક નાનું કાણું પડી જાય તો પેન્ટ કાઢી નતા નાખતા, એમાં થીગડું મારીને એ પેન્ટ ચલાવતા હતા. અમે થીગડા મારતા હતા અને આ લોકો પેન્ટ ફાડીને પહેરે છે. નો ઓપ્શન. કપડાં દુનિયાને દેખાડવા માટે નથી, કપડાં શરીરને ઢાંકવા માટે છે. અને કપડાંની બાબતમાં તમારા કરતા એમના નખરા વધારે છે. બોલવું નથી, મારી પાસે સમય નથી. શાસ્ત્ર લખે છે કે સારા શ્રાવક, સજ્જન શ્રાવક એને કહેવાય, સજ્જન શ્રાવિકા એને કહેવાય, જિંદગીમાં ક્યારેય ઉદ્ભટ વેશ ના પહેરે, જીન્સ અને ટી શર્ટ. અચાનક અમારા સાધુ તમારા ઘરે ગોચરી આવે ને તમારી દીકરી બરમુડામાં હોય, બાપ બરમુડામાં ફરતો હોય, દીકરી બરમુડામાં ફરતી હોય, અમે અમને એમ થાય કે અમે ઇન્ડિયામાં છીએ, અમે ગુજરાતમાં છીએ, અમે વલસાડમાં છીએ, કે અમે આફ્રિકાના જંગલમાં આવી ગયા છીએ, આદિવાસીના ઘરમાં આવી ગયા લાગે છે. બાપ અને દીકરી બાજુમાં બેસીને બરમુડાની અંદર ટીવીની સિરિયલ છે. ટાઈટ કપડાં ના પાડી શાસ્ત્ર. શરીર ઉપર ટાઈટ કપડાં ક્યારેય ના ફેરો, તમારી સુપ્ત બનેલી વાસનાને ઉત્તેજિત કરે છે. 50 અને 60 વર્ષના ડોહાઓની પણ ડાગડી જો ચસકી જતી હોય ને તો ડોહાનો વાક પછી છે, એની સામે ફરનારી છોકરીનો વાક પહેલા છે. શેના ઓપ્શન, શેના નખરા છે? ભગવાનના શાસનને શોભે એવો શ્રાવિકાનો વેશ હોવો જોઈએ. નો ઓપ્શન. આ લોકો ધારે ને તો ધર્મક્ષેત્રમાં પણ ઓપ્શન લાવે એવા છે. મને એક ભાઈ મુંબઈ ઇરલામાં પૂછવા આવ્યો, મારા સાહેબ કટાશના કેટલા રાખવાના? જો કટાશના જરૂર પડે એમ રાખો, એમ નહીં આમ કેટલા એક જણ વચ્ચે, મેં તો એક ને આમ બે જોઈએ, ક્યારેક ફાટી જાય ખોવાઈ જાય તો બીજું તરત કામ લાગે. ઓકે. મને કે કયા કલરના રાખવાના? હું તારે શું કામ છે? મને કે પૂછું છું તમે કયો ને કયા કલરના રાખવાના? મેં હું સામાન્યથી સફેદ કલરના હોય, અમારું આસન જુઓ તમને વ્હાઈટ કલર દેખાશે. કેમ? આપણે પડી લેણ કરીએ તો કોઈ જીવ જંતુ એમાં ચડી ગયો તો ખબર પડે. મને કે ઘરે આવો. મેં હું એના માટે કે તમને કટાશના બતાવું. મેં કોના? કે ઘરવાળીના. મેં કેટલા? મને કે 10. મેં કેમ? તો કે જે કલરનો સાડલો પહેરે એ જ કલરનું કટાશું લઈને જવા. શું મેચિંગ જમાના આવ્યા? બ્લુ કલર તો બ્લુ કટાશું, ગ્રીન કલર તો ગ્રીન કટાશું, રેડ કલર તો રેડ કટાશું. આહા હા હા.